સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતની અંદર આમ આદમી પાર્ટીના વોટ્સએપ ગ્રુપની અંદર અશ્લીલ વિડીયો મૂકવામાં આવ્યા છે. સુરત આપના ગ્રુપમાં અશ્લીલ વિડીયો મુકાયા. સુરતના જે આપનું જે ગ્રુપ છે તેમાં અશ્લીલ વિડીયો મૂકવામાં આવતા હડકંપ મચ્યો. હાલ તો વિવાદ પણ સર્જાયો છે. આને લઈને વોટ્સએપ ગ્રુપની અંદર અશ્લીલ વિડીયો મૂકવામાં આવ્યા. ગ્રુપમાં રહેલી મહિલા કાર્યકર્તાઓ કે જેઓ રોષમાં જોવા મળી અને તેઓએ તુરંત જ ફરિયાદ કરી હતી કે એક વોટ્સએપ ગ્રુપ કે જેમાં કાર્યકર્તાઓ પોતાની કામગીરીને રજૂ કરતા હોય છે, કયા કામો બાકી છે તેને લઈને ચર્ચા થતી હોય છે, તેવા ગ્રુપમાં અશ્લીલ વિડીયો મૂકવામાં આવ્યો. જેથી ગ્રુપમાં રહેલી જે મહિલા કાર્યકર્તાઓ હતા કે જેઓ શરમજનક પરિસ્થિતિમાં મુકાયા હતા અને ત્યારબાદ તેઓએ રોષ પણ ઠાલ્યો કે આ પ્રકારની ભૂલ કેવી રીતે થઈ શકે. તો બીજી બાજુ જે સુરત આપનું સંગઠન છે એ ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યું છે અને તેવામાં ગ્રુપમાં અશ્લીલ વિડીયો. વધુ માહિતી સાથે સંજય મહંત જોડાયા છે સંવાદદાતા. સંજય, વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો શેર કરાઈ. વોટ્સએપ ગ્રુપની અંદર અશ્લીલ વિડીયો શેર કરવાની આ પહેલી ઘટના નથી. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસે ભૂતકાળમાં આ પ્રકારની ભૂલો ઘણા કાર્યકર્તાઓ કરી ચૂક્યા છે. ત્યારે જે શિસ્તબદ્ધ પાર્ટી પોતાને કહે છે, આમ આદમી પાર્ટી કે જેના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ છે તેવી વાતો તેઓ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં એક અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો. ગ્રુપમાં ઘણી બધી મહિલાઓ પણ હાજર છે. ત્યારે આ પ્રકારનું જે ચેષ્ટા કરવામાં આવી છે એ ખૂબ જ નિંદનીય બાબત છે. હવે આમ આદમી પાર્ટીના જે મહિલા કાર્યકરો છે, ખાસ કરીને તેમણે રજૂઆતો કરી છે તેમના મોરબી મંડળમાં. હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ કે સુરત શહેર પ્રમુખ કયા પ્રકારના પગલા લે છે એના પર સૌની નજર છે. જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો હવે કયા પગલા ભરવામાં આવે છે તેની પર તમામ લોકોની નજર છે. પરંતુ ગ્રુપમાં આ પ્રકારે અશ્લીલ વિડીયો શેર કરાતા હડકંપ તો ચોક્કસથી મચ્યો છે. ગ્રુપમાં રહેલી મહિલા કાર્યકર્તાઓ કે જેઓએ પણ આ મુદ્દાને લઈને રોષ વ્યક્ત કર્યો છે.